ઉપલેડા તાલુકાના ગઢાળા ગામે શ્રીમંત ભાગવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ઉપલેટાના ગઢારામાં વ્રજગીર ગૌશાળા અને સર્વે જીવમુખ સાથે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સમસ્ત ગામના સાત સહકારથી આયોજનમાં જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર રમેશભાઈ ઓઝાના શિષ્ય પ્રકાશભાઈ જોશી બિરાજી સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ. શ્રીમદ ભાગવત સપ્તાહમાં જળ ભારત કથા, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ પ્રાગટ્ય અને કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમજ રોજ રાત્રે રાસ તેમજ કાન ગોપી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. સાર્વજનિક શ્રીમદ ભાગવત સપ્તાહ સમિતિ દ્વારા ગઢારા ગામના ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. વિપુલ દામિચા, જેડેશ ટીવી, ઉપલેટા. શ્રીમદ ભાગવત મહાપુરાણ જેના માધ્યમે કરીને ભગવાનની દિવ્ય કથાઓ અને જીવન ઉપર આપણા નવું કંઈક માર્ગદર્શન મળે એવા ભાવથી સુંદર મજાનો કાર્યક્રમ અને એમાં વ્રજગીર ગૌશાળા સર્વજીવ મોક્ષાર્થે આયોજિત આ સમસ્ત ગઢાળા ગામ અને ખૂબ સુંદર મજાનું ગામ, મોજ નદીનો કાંઠો છે અને સુંદર મજાનું આ ગઢાળા ગામ છે અને સૌ આખા ગામનો બધાનો ગૌપ્રેમ તો છે જ, પણ સાથોસાથ ભગવાન પ્રત્યે અને માનવતા જગાવવા માટેનો આ એક ખૂબ જ મહાયજ્ઞ જેવું એ લોકોએ ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે આપ સૌ ભેગા મળીને એમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છો અને બધાએ ફૂલની તો ફૂલની પાંખડીને માધ્યમ કરીને આ એક મહાભગીરથ જાણે કે ગોવર્ધન ભગવાને ઉપાડ્યો હોય ને બધા સહાય કરતા એવી સહાયતા પણ કરી રહ્યા છે, ત્યારે આ ભાગવત ભગવાનના સાનિધ્યમાં સૌનો દરેક મનોરથ પૂર્ણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભાગવત ભગવાનની